લાગેલા આરોપ ઉપર. એમબીબીએસ અને બીડીએસમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં મોટી ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પેપર લીક મામલે અનેક ઉમેદવારો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે અને ફરીથી પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી છે. ઉમેદવારોએ અરજીમાં દાવો કર્યો છે કે 5મી મેના દિવસે લેવામાં આવેલી નીટ યુજીની પરીક્ષામાં ગરબડ કરવામાં આવી હતી. પેપર લીકના અનેક મામલા સામે આવ્યા હતા. પરિણામ બાદ કટઓફનો દર ખૂબ જ ઊંચો આવતા સવાલ ઉઠાવવામાં આવ્યા. સાથે 720માંથી કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 જેવા ગુણ મળવા પર પણ સવાલ ઉઠ્યા. સાથે સૌથી ચોંકાવનારી વાત એ રહી કે નીટની પરીક્ષામાં 6 ટોપર એક જ સેન્ટરના છે, જેથી એ સેન્ટરમાં ગરબડનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, બિહાર સહિતના રાજ્યોમાં નીટની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આરોપ લાગી ચૂક્યા છે. ગુજરાતમાં પણ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો ખુલાસો થયો, જે બાદ નીટની પરીક્ષાની વિશ્વસનીયતા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ એક્ઝામ 24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી, 13 લાખ ક્વોલિફાય થયા છે, જેથી પરિણામની પારદર્શિતા પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. જો કે આ તમામ સવાલો પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેમની સફાઈ આપતા કહ્યું કે તમામ પ્રક્રિયા નિયમ અનુસાર જ થઈ છે. અને આખરે કયા કયા આરોપો લાગ્યા છે તેની વાત કરવામાં આવે તો નીટની પરીક્ષામાં કટઓફ આટલો ઊંચો કેમ છે તે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. કેમ કે દર વખતે આટલો ઊંચો કટઓફ નથી રહેતો હતો, આ વખતે કટઓફ સામાન્ય કરતાં વધારે છે. કટઓફ ઉમેદવારો પરીક્ષામાં દેખાવ પર નિર્ભર કરે છે. કટઓફ વધારે એટલે કે વિદ્યાર્થીઓએ આ વખતે સારો દેખાવ કર્યો છે તેવો મતલબ થાય છે. બીજો આરોપ લગાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓનો 718-719 ગુણ કેમ મળ્યા, કેમ કે કુલ માર્ક્સ આ પરીક્ષાના 720 હોય છે, નેગેટિવ માર્કિંગ પણ હોય છે, એટલા માટે 718-719 એટલે કે 99.99% જેટલું જે દર છે તે કેવી રીતે મળી શકે છે. જો એક સવાલનો જવાબ ના લખ્યો હોય તો 716 ગુણ મળે, એક સવાલ ખોટો પડે તો 715 ગુણ મળે છે. તો 718-719 ગુણ કેવી રીતે આવી શકે, જો કે એનટીએ સફાઈ આપી છે. તેમના કહેવા પ્રમાણે કેટલાક વિદ્યાર્થીઓનો સમય બગાડવા બદલ તેમને વધારાના ગુણ આપવામાં આવ્યા છે, જેથી 2 વિદ્યાર્થીઓએ 718 અને 719 ગુણ મળ્યા છે. નીટના 6 ટોપર એક જ એક્ઝામ સેન્ટરના કેમ છે, આ ત્રીજો આરોપ લગાવવામાં આવ્યો છે કે એક જ જગ્યાએથી 6 ટોપર્સ સામે આવ્યા છે જેનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. એક જ જગ્યાએથી કેવી રીતે આ પ્રકારની 6 જેટલા ટોપરો સામે આવી શકે તે મુદ્દે સફાઈ આપતા એનટીએ કહ્યું કે ફિઝિક્સના એક સવાલમાં 2 જવાબ સાચા હતા, સાચા જવાબ અને સમય ખરાબ થવાના મુદ્દે કમ્પેન્ટરી માર્ક આપવામાં આવ્યા હતા અને નીટના ટોપર્સ આખા દેશમાંથી હોવાનું તેમનું કહેવું છે. તેમનું કહેવું છે કે માત્ર એક જ સેન્ટરથી નહીં, આખા દેશમાંથી આ પ્રકારના વિદ્યાર્થીઓ સામે આવ્યા છે. ચોથો આરોપ લગાવવામાં આવ્યો છે, નીટનું પેપર લીક થયું હતું. આરોપો ગુજરાત તેમજ રાજસ્થાન સહિત અનેક જગ્યાએથી લગાવવામાં આવ્યા હતા કે નીટનું પેપર લીક થયું હતું. જો કે આ આરોપની સફાઈમાં એનટીએ કહ્યું છે કે પરીક્ષામાં ગરબડ કરનાર સામે કેસ કરવામાં આવ્યા છે. કેટલાક કેસ રાજ્યની પોલીસ પાસે દાખલ છે, તપાસ ચાલી રહી છે. જો કે એનટીએ પેપર લીકના આરોપોને નકારી દીધા છે.